નમસ્કાર મિત્રો, આપણે હવે આગળ ધોરણ 7 ની અંદર પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 11.4 દાખલા નંબર 10 જોઈએ કે આકૃતિનો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. છાંયાંકિત ભાગ કયો છે મિત્રો? આ ભાગ એફ ઇ સી ડી નું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું? તો તમને સૌપ્રથમ આપણે શું કરવું, તો અહીંયા આપણને આકાર કેવો દેખાય છે? આખો આકાર છે એ કેવો છે? લંબચોરસ છે. અહીંયા આમાં અને આમાં 12 છે, અને અહીંયાથી આ 10 ને 8 18 કુલ 18 છે. અહીંયા આ 10 સેમી છે, તેની સામી બાજુ 6 અહીંયાથી આપણું, અને અહીંયાથી આપણું કેટલું છે? 4 સેમી. તો 6 4 કેટલા થાય છે? 10 સેમી થાય છે. ઓકે, તો આ લંબચોરસ ભાગનું સૌપ્રથમ ક્ષેત્રફળ શોધીશું. પછી એમાં રહેલા આ બંને ત્રિકોણો છે, આ બંને શું છે? આ ત્રિકોણ, એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. પછી છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે આખા ક્ષેત્રફળમાંથી બંને ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એનો સરવાળો શું કરશું? બાદ કરશું. તો પહેલું તો લંબ ચોરસ એ બી સી ડી ની લંબાઈ L બરાબર કેટલી છે? તો અહીં જોઈ લો, આ 10 પ્લસ 8 એટલે કે કેટલી છે? અહીંયા 18 સેમી. અને તેની પહોળાઈ B બરાબર કેટલી છે? તો 10 સેમી. હવે આપણે લંબ ચોરસ ABCD નું ક્ષેત્રફળ શોધીએ. તો લંબાઈ ગુણ્યા શું આવે? પહોળાઈ. લંબાઈ છે 18 સેમી અને પહોળાઈ છે 10 સેમી. 18 ને 10 180 સેમી નો વર્ગ, અથવા તો 180 ચોરસ સેમી એ આખી આખા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ છે. હવે એમાં રહેલા બંને ત્રિકોણના ક્ષેત્રફળ, તો ત્રિકોણ જોઈએ, EAF ત્રિકોણ EAF નું ક્ષેત્રફળ, ત્રિકોણ નું ક્ષેત્રફળ તમને ખબર છે કે દ્વિતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો એ દ્વિતીયાંશ ગુણ્યા આધાર આ લેશો, ઊંચાઈ આ આવશે, આ આધાર જોડું થયા છે, તમને ગમે તે તમે લઈ શકો છો. તો 6 સેમી ગુણ્યા ઊંચાઈ 10 સેમી, તો 3 2 6 10 ફરી 30 સેમી નો વર્ગ એ ત્રિકોણ એ ઈ એ એફ નું ક્ષેત્રફળ છે. હવે રહેલો બીજો ત્રિકોણ, ત્રિકોણ ઈ બી સી, ત્રિકોણ ઈ બી સી નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ નું ક્ષેત્રફળ પણ એ દ્વિતીયાંશ ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. તો એ દ્વિતીયાંશ ગુણ્યા આધાર 10 લેશો તો ઊંચાઈ 8, એટલે અથવા તો ઊંચાઈ છે, આ ભાગ છે, આ ભાગનું ક્ષેત્રફળ છે. માટે છાયા
આ ત્રિકોણનું ક્ષેત્રફળ આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. પછી લંબચોરસના ક્ષેત્રફળમાંથી ઘણી ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો શું કર્યો? બાદ કરતા આપણને જે અંદરનું છાંયડા છે તેનું ક્ષેત્રફળ મળે છે. તો દરેક મિત્રે આ દાખલો પોતાના નોટબુકમાં લખી લો. હવે અહીંયા 11.4 માં દાખલો આવે છે કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. આ ABCD નું ક્ષેત્રફળ શોધો. અહીં AC બરાબર આ જે AC એ વિકર્ણ આપેલો છે એનું માપ છે 22 સેમી અને BM આ BM નું માપ છે 3 સેમી અને DM નું માપ છે 3 સેમી. શું કહે છે? BM લંબ છે AC, આ BM એ AC પર લંબ છે અને DM એ પણ AC પર લંબ છે. તો આખા ABCD નું ક્ષેત્રફળ શોધો. મિત્રો અહીં જો અહીંયા આ વિકર્ણ આપેલો છે અને આ ABCD એ ચતુષ્કોણ છે. અહીંયા એના બે ત્રિકોણ પડે છે. કયા? એક ABC અને બીજું છે ABC. તો આ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બંને ત્રિકોણનો અલગ અલગ ક્ષેત્રફળ શોધીશું. કેમ કે આનો એક આધાર આપેલો છે અને એના પર ઊંચાઈ બંને આપેલી છે, એટલે કે પાયો અને વેધ બંને આપેલા છે. એટલે BM લંબ AC, એટલે કે BM એ AC પરનો લંબ છે, એના પરનો વેધ છે, અને DM એ AC પરનો લંબ છે, એના પરનો વેધ છે, એની ઊંચાઈ છે. તો આપણે અહીં જોઈએ તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જોઈએ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC, અને આ AC ગુણ્યા AC પરનો વેધ કોણ છે? તો BM. AC પરનો વેધ કોણ છે? BM. ત્રિકોણ ABC માં હવે 1/2 ગુણ્યા AC કેટલો છે? 22 સેમી અને BM કેટલો છે? 3 સેમી. હવે 11 દુભાવી 11 કરી 33 સેમીનો વર્ગ અથવા 33 ચોરસ સેમી લખો તો પણ ચાલશે. હવે બીજો ત્રિકોણ કયો છે? ABC. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એનો આધાર કોણ છે? આ AC અને AC પરનો વેધ કોણ છે? તો DM. તો ગુણ્યા DM. તો 1/2 ગુણ્યા DM છે 11 સેમી અને 22 સેમી અને DN છે 3 સેમી. અહીંયા 11 દુ 22 અને 11 તરી 33 સેમીનો વર્ગ. તો બંને ત્રિકોણનો ક્ષેત્રફળ પણ ABC નું ક્ષેત્રફળ અને ABC નું ક્ષેત્રફળ બંને 33 સેમી છે. હવે આખો ચતુષ્કોણ કયો? ABC નું ક્ષેત્રફળ. એટલે આ બંને ત્રિકોણના ક્ષેત્રફળનું શું કરવાનું મિત્રો? સરવાળો કરવાનો છે. હવે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ચલો ABC નું ક્ષેત્રફળ કેટલું છે? 33 સેમી નો વર્ગ વત્તા ABC નું ક્ષેત્રફળ છે પણ 33 સેમી નો વર્ગ. 33 વત્તા 33 તો શું આવશે? 66 સેમી નો વર્ગ અથવા 66 ચોરસ સેમી. માટે અહીં આપેલ જે ચતુષ્કોણ છે, ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ 66 સેમી નો વર્ગ છે. ઓકે મિત્રો, તો દરેકે આ દાખલો પોતાના નોટબુકમાં લખી લેવો અને પરિમિતિના ક્ષેત્રફળના તમામ દાખલા અહીંયા બાકીના જે દાખલા છે તમારે લખી લેવાના છે. સ્વાધ્યાય પોતાના દાખલા પણ તમારે તમારી પોતાના લખવાના છે અને અહીંયા આપણું પરિમિતિનું ક્ષેત્રફળ પૂરું થાય છે.